2060 સુધીમાં દુનિયા પર રાજ કરતા હશે ભારત અને ચીન, બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં દાવો. નવાઝ શરીફ અને તેની દીકરીની ધરપકડ પહેલા પાકિસ્તાનમાં બ્લાસ્ટ, કુલ 33 લોકોના મોત. અમદાવાદમાં પાણીના પાઉચના પ્રતિબંધને હાઈકોર્ટે આપી બહાલી, પાઉચ ઉત્પાદન કરનારી કંપનીઓની અરજી કરી રદ. તો નર્મદાના ઉપરવાસમાં ભારે વરસાદ, પાણીની આવક વધી, રાજ્યનું જળ સંકટ ટળે તેવી શક્યતા. રાજ્યમાં સારો વરસાદ થાય તેવી જગન્નાથની પ્રાર્થના, જગન્નાથ મંદિરના દર્શન કર્યા બાદ સીએમ રૂપાણીનું નિવેદન. તો કચ્છના અંજારની એક શાળા વિવાદમાં, શિક્ષિકાના ત્રાસથી શાળાએ જતા ડરે છે વિદ્યાર્થીઓ.